નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના ખેરબમમાં અંબિકા માતાના મંદિર ખાતે તલોદ તાલુકાના વાવ ગામેથી પગપાળા સંઘ આવી પહોંચ્યો. માં અંબાના ધામમાં કરાયું હતું ધ્વજારોહણ. ભીમપુરા ગામની નવી નગરીમાં વીજળીની મહિનાઓથી સમસ્યા નહીં હલ થતા સ્થાનિકો ડીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા. દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભર ચોમાસામાં ચોખ્ખું પીવાના પાણીના પોકાર પડ્યા, તેમજ ગંદકીનું સામ્રાજ્ય સ્થાનિક ડોક્ટરોની બેદરકારી સામે આવી. પ્રખ્યાત ટીવી અભિનેતા બિગ બોસ વિજેતા સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી દેશભરમાં શોકની લહેર. કોંગ્રેસ દ્વારા અંબાજીથી COVID-19 ન્યાયયાત્રાની શરૂઆત કરાઈ. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 ચિલોડાથી હિંમતનગર રોડ ઉપર મોટા મસ ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે, તો ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી ખબર ના પડતા વાહન ચાલકો ખાડાઓમાં પટકાય છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની બાગો જૂની મામલતદાર કચેરી સામે જે તે સમયે મત્સ્ય ઉદ્યોગ દ્વારા બનાવેલા કાટરસો ઉપયોગ વગર ખંડેર બન્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજના ધર્મપ્રેમી ભાઈ બહેનોએ ઈષ્ટદેવ ઝૂલેલાલની જ્યોતનું પવિત્ર બોક્સમાં પધરામણી કરીને વર્ગધારી ભાઈ બહેનોએ પારણા કર્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઘેડ ખાતે જન્માષ્ટમીના દિવસે મટકીફોડ કાર્યક્રમ બાદ ગામમાં એક જ સમાજના બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ આમને સામને લાકડીઓ અને પથ્થરમારા બાદ સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ. પ્રાંતિજ સહિત તાલુકામાં મોડે મોડે પણ મેઘરાજાની અસીમ કૃપા થતા પ્રાંતિજ સહિત પંથકમાં ડાગર પકવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, તો 3 દિવસથી વરસી રહેલા વરસાદી પાણી પડતા ડાગરનો પાક લીલોછમ જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 સિટી 2 ખાતે ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની શરૂઆત. સમાજ અને કેદીઓ વચ્ચેની ખાઈ દૂર કરવા હેતુથી પુસ્તક બહાર પાડ્યું રાજ્યની જેલોના વડા. ધોરણ 12 સામાન્ય પ્રમાણના રિપીટર વિદ્યાર્થીઓના ગુણ ચકાસણી કાર્યવાહીનો ગુરુવારથી પ્રારંભ. આજથી ધોરણ 6-8 વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થયો. રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાશે. એએમસીની ટાઉન પ્લાનિંગ કમિટી બોર્ડના ઇન્સ્પેક્ટરો સામે લાલ આંખ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.